ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો હે ને? હવે આપણે બધા ધોરણ 4માં ગુજરાતી વિષય શીખી રહ્યા છીએ. તમને બધાને શીખવાની મજા આવે છે ને? હા, તો જુઓ બાળકો, આપણે જે પાઠ શીખી રહ્યા છીએ તે પાઠનું નામ છે પાઠ નંબર 3, શંખલાની બહેન છીપલી. હવે આ પાઠની અંદર આપણે વાર્તા શીખી રહ્યા છીએ. આજે પણ આપણે વાર્તામાં આવતા કેટલાક વિરામચિહ્નો અને વાર્તાની સમજૂતી મેળવીશું, તો તમે બધા એમાં ધ્યાન રાખજો. અને આજે પણ તમારે હોમવર્કમાં આ પાઠનું વાંચન કરવાનું છે અને આ પાઠમાં આવતા વિરામચિહ્નો તેમજ સર્વનામ, આ બધાની કયું સર્વનામ ક્યાં વપરાયું છે આ બધાની તમારે નોંધ કરવાની છે, બરાબર? તો જુઓ, આપણે આજે આ પાઠની આગળની સમજૂતી મેળવીએ. આપણે બધા અહીંયા સુધી આ પાઠ શીખી ગયા હતા, હવે આગળનો પાઠ આપણે શીખીશું. તો જુઓ, 29 જુલાઈ દિવ્યેશની જન્મ તારીખ. તે દિવસે આચાર્ય પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા અને તેની આવડત વિશે વાત કરી. તેમણે કહ્યું કે આપણો દિવ્યેશ તો કલાકાર છે, આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે. જુઓ બાળકો, અહીંયા આપણે જોઈએ તો આ પૂર્ણવિરામ છે, બરાબર, આ અલ્પવિરામ છે, આ અવતરણ ચિહ્ન છે, એ અવતરણ ચિહ્ન અને પૂર્ણવિરામ, અલ્પવિરામ આ બધું આપણે શીખી ગયા છીએ. તો દિવ્યેશને આચાર્ય હતા, એ આચાર્યએ શું કહ્યું કે આપણો જે દિવ્યેશ છે એ કલાકાર છે અને જે આપણને નકામી લાગે એ વસ્તુમાંથી એ નવી વસ્તુ બનાવે છે. હવે 29 જુલાઈ દિવ્યેશની જન્મ તારીખ, આ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર? તો તમારે ધ્યાન રાખવાનું કે દિવ્યેશની જન્મ તારીખ કઈ હતી, તો 29 જુલાઈ. હવે આગળ, આ વખતે રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌ એણે બનાવેલી રાખડીઓ ખરીદીએ. રક્ષાબંધનને દિવસે સૌ પોતપોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો. આપણે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું. સૌ ખુશ થયા. હવે જે આચાર્ય હતા એમણે પ્રાર્થના સંમેલનમાં કહ્યું કે દિવ્યેશની બનાવેલી રાખડીઓ આપણે ખરીદીશું અને એ દિવસે બધાએ પોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવવાનું છે અને આપણે બધા અહીંયા રક્ષાબંધનનો તહેવાર ઉજવીશું. એટલે શિક્ષકો અને બાળકો બધા એમાં ભાગ લઈશું. આવી આચાર્યએ વાત કરી એટલે સૌ બધા જ ખુશ થઈ ગયા. હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે? તો જુઓ, દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. તેણે મોતી, ચણોઠી, કારેલાના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષ્યના રંગનું કરીને જાત જાતની અને ભાતભાતની આકર્ષક રાખડીઓ બનાવી. હવે જુઓ બાળકો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે દિવ્યેશે શેમાંથી રાખડીઓ બનાવી હતી? તો મોતી, ચણોઠી, કારેલાના બી, લાકડાની પટ્ટીઓ, તારામંડળના નકામા તાર, આ બધી જ પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષ્યના રંગનું કરીને જાત જાતની અને ભાતભાતની આકર્ષક રાખડીઓ બનાવી હતી. હવે આકર્ષક એટલે કે આપણી આંખને ગમે તેવું, બધાને ગમી જાય એવું આકર્ષક, બરાબર? હવે જુઓ બાળકો, આમાં પણ કેટલાક વિરામચિહ્નોનો ઉપયોગ થયો છે. જુઓ, આમાં કયા વિરામચિહ્નોનો ઉપયોગ થયો છે? તો જુઓ, અલ્પવિરામ, આ પણ અલ્પવિરામ, અહીંયા આ પણ અલ્પવિરામ છે, આ પણ અલ્પવિરામ છે, આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, બરાબર, આ પૂર્ણવિરામ છે. તમે બધાએ મેઘધનુષ્ય જોયું છે? શું લખ્યું છે? ઋને મેઘધનુષ્યના રંગનું કરીને. મેઘધનુષ્ય એમાં 7 રંગો હોય છે. સાંજનો સમય હોય
ત્યારે ઘણીવાર આકાશમાં અલગ અલગ રંગનું દેખાય છે. એ રંગો ભેગા મળે એને સાત રંગનું મેઘધનુષ કહેવાય. બરાબર. હવે આગળ, રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. બધાને આતુરતા હતી દિવ્યેશની રાખડીઓની. એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનેલું બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો. જુઓ બાળકો, દિવ્યેશ સેની પટ્ટીઓનું બોક્સ લાવ્યો હતો? તો કુલ્ફીની પટ્ટીઓમાંથી બનાવેલું બોક્સ. બરાબર. આતુરતા એટલે કે આવવાની તાલા, દિવ્યેશ આવે એની બધાને બધા રાહ જોતા હતા એટલે આતુરતા હતી કે દિવ્યેશ ક્યારે આવશે. દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા. શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધા જોઈ શકે એ રીતે રાખડીઓ ગોઠવી. રાખડીઓ જોતા જ દિયા બોલી, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી, મેં તો પહેલી જ વાર જોઈ. ત્યાં જ રિયા બોલી, દિવ્યેશ આ રાખડી મારા માટે ને. હવે જુઓ બાળકો, અહીંયા આપણે કેટલાક વિરામચિહ્નો જોઈએ. તો આ અલ્પવિરામ છે, આ પૂર્ણવિરામ છે. બરાબર. પછી આ પણ પૂર્ણવિરામ છે, આ અલ્પવિરામ છે, આ અવતરણ ચિહ્નો છે. આ કયું ચિહ્ન કહેવાય? ઉદ્ગાર ચિહ્ન. આ પ્રશ્નાર્થ ચિહ્ન, આ અવતરણ ચિહ્ન છે. હવે આ બધા જ ચિહ્નો આપણે શીખી ગયા છીએ. બરાબર. હવે દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા અને લેવા માટે એની આજુબાજુ ટોળે વળી ગયા. બરાબર. વડના ફરતે દિવ્યેશે બોક્સ ખોલીને બધી જ રાખડીઓ ગોઠવી દીધી હતી. તો આ રાખડીઓ જોઈને દિયા બોલી કે અરે વાહ, એમ કે કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી, પહેલી વાર જોઈ. એમ ત્યાં રિયા આવે છે અને રિયા શું કહે છે કે દિવ્યેશ આ રાખડી મારા માટે ને. શું કહે છે રિયા? કે આ રાખડી મારા માટે બનાવી છે તે, એવું દિવ્યેશને પૂછે છે. હવે આગળ, દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું. મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર? હવે જુઓ બાળકો, અહીંયા દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું. હકાર એટલે કે હા પાડવી, હકાર એટલે કે હા પાડવી, એમ કે હા પાડતો હોય એ રીતે એણે માથું હલાવ્યું. અને મનોજ એ વખતે બોલે છે કે તને કેવી રીતે ખબર કે આ રાખડી રિયા માટે છે એમ. તો રિયા બોલી, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે. દિવ્યેશ આ વાત જાણે છે. દિવ્યેશે રિયાને કારેલા રાખડી આપી. એટલામાં પ્રિયા બોલી, જો ને હા, પેલી લાકડાના પારાવાળી કદાચ તારા માટે. હવે જુઓ બાળકો, જે રિયા છે એ શું કહે છે કે મને કારેલાનું શાક ખૂબ જ ભાવે છે અને એ વાત દિવ્યેશને ખબર છે એટલે એણે મારા માટે કારેલાના બીમાંથી રાખડી બનાવી છે. દિવ્યેશે રિયાને કારેલા રાખડી આપી અને એટલી વારમાં પ્રિયા બોલે છે કે જો ને હા, એમ કે પેલી રાખડી છે ને એ લાકડાના પારાવાળી છે, એ કદાચ તારા માટે હશે. હવે જુઓ બાળકો, અહીંયા આ ઉદ્ગાર ચિહ્ન છે, આ અવતરણ ચિહ્ન છે. બરાબર. આ પણ અવતરણ ચિહ્ન છે, આ પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્ન છે. અહીંયા અવતરણ ચિહ્ન છે, આ અવતરણ ચિહ્ન અહીંયા પૂરા થાય છે. હવે આ અવતરણ ચિહ્ન છે, આ પણ અવતરણ ચિહ્ન, આ પણ અવતરણ ચિહ્ન અને અહીંયા અવતરણ ચિહ્નો પૂરા થાય છે. આ કયું ચિહ્ન? ઉદ્ગાર ચિહ્ન છે. હવે આગળ, નેહાએ કહ્યું, ખરેખર દિવ્યેશ આવો વિચાર તો તને જ આવે. આ રાખડી કડા જેવી છે એટલે રક્ષાબંધન પછી પણ બારે માસ પહેરવી ગમે. દિવ્યેશે કહ્યું, એટલે જ મેં બે બનાવી છે, બીજી તારા રાખડી તારા માટે. શું કહે છે નેહાને દિવ્યેશ? કે નેહાએ દિવ્યેશને શું કહ્યું કે ખરેખર દિવ્યેશ એમ કે આવી રાખડી બનાવવાનો વિચાર તો
તને જ આવે એમ, તું જ આવી રાખડી બનાવી શકે. આ જે રાખડી છે એ કડા જેવી છે, એના કારણે બારે માસ એમ કે બારે મહિના ગમે ત્યારે ગમે તેમ આખું વર્ષ પહેરી શકાય. તો દિવ્યેશે કહ્યું કે એટલે જ મેં આવી રાખડીઓ બે બનાવી છે, બીજી રાખડી તારા માટે પણ બનાવી છે. આ રીતે શરીફા માટે સૂતરની, ભવ્યા માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી દિવ્યેશે બનાવેલી. ધૈર્યએ પૂછ્યું, દિવ્યેશ આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે? દિવ્યેશ બોલ્યો, તારા માટે મારા ચિત્રકાર. હવે જુઓ બાળકો, અહીંયા આ અવતરણ ચિહ્ન છે, આ અલ્પવિરામ છે, આ પૂર્ણવિરામ છે, આ અવતરણ ચિહ્ન, આ પણ અવતરણ ચિહ્ન છે. હવે જુઓ બાળકો, આ અલ્પવિરામ, આ અવતરણ ચિહ્ન અહીંયાથી ચાલુ થાય છે, અહીંયા પૂર્ણ થાય છે. આ કયું ચિહ્ન? પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. હવે આ અવતરણ ચિહ્ન, આ ઉદ્ગાર ચિહ્ન અને અવતરણ ચિહ્ન છે. હવે જુઓ શું કહે છે કે આવી બીજી ઘણી રાખડીઓ દિવ્યેશે બનાવી હતી, જેમાં શરીફા માટે સૂતરની, ભવ્યા માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી બનાવી હતી. અને આ વખતે આ જોતાં જોતાં દિવ્યેશને પૂછ્યું પહેલાંય કે આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે છે? ત્યારે દિવ્યેશ બોલ્યો, આ તારા માટે છે મારા ચિત્રકાર, એવું કહે છે. ત્યાં નૈનેશ આગળ ધસી આવીને બોલ્યો, ને મારી? એમ કે આ બધાની માટે રાખડીઓ લાવ્યો છે. ત્યારે નૈનેશ નામનો છોકરો દિવ્યેશના જોડે જાય છે અને શું પૂછે છે? આગળ ધસી આવ્યો એટલે કે પહેલાં આવી ગયો એમ, ફટાફટ આગળની તરફ આવીને પૂછે છે કે ને મારી રાખડી? એમ કે મારી રાખડી ક્યાં ગઈ? મધુર સ્મિત સાથે દિવ્યેશે કહ્યું, નૈનેશ કુમાર કાપડિયા, તારા માટે આ કાપડના ફૂલવાળી ફૂલ રાખડી. દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશ થઈ ગઈ, ખુશખુશાલ થઈ ગયા. હવે દિવ્યેશે નૈનેશ માટે કેવી રાખડી બનાવી હતી? તો ફૂલ રાખડી બનાવી હતી, બરાબર. નૈનેશનું નામ શું હતું? તો નૈનેશનું આખું નામ શું હતું? તો નૈનેશ કુમાર કાપડિયા, બરાબર. તે જે દિવ્યેશે રાખડીઓ બનાવી હતી એ બધી જ રાખડીઓ જોઈને બધા જ ખુશ થઈ ગયા હતા. હવે જુઓ બાળકો, આપણે કઈ કઈ રાખડીઓ જોઈ? તો સૂતરની રાખડી, ઘૂઘરાવાળી રાખડી, ચણોઠીવાળી રાખડી, મેઘધનુષ જેવી રાખડી, પછી બીજી કઈ? કડા જેવી રાખડી, લાકડાના પારાવાળી રાખડી. આવી અલગ અલગ રાખડીઓ દિવ્યેશે બનાવી હતી અને એ દિવ્યેશની રાખડીઓ જોઈને બધા ખરીદીને ખુશખુશાલ થઈ ગયા, એટલે કે આનંદિત થઈ ગયા. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. દિવ્યેશે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતપોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી. વડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો. એને એની ઢીંગલી યાદ આવી. ઢીંગલી એની બે વર્ષની બહેન. આજે એની સાથે નહોતી. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો. એની ઢીંગલી માટે એને કાપડમાંથી ઢીંગલી બનાવી હતી, પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. દિવ્યેશની આંખમાં આંસુ આવી ગયા. હવે જુઓ બાળકો, બધાએ રાખડી ખરીદી અને ખરીદીને બધા જ ખુશ પણ હતા, પરંતુ જે દિવ્યેશ હતો એને એક નાની બહેન હતી. એને શું કહેતા? તો ઢીંગલી. એ ઢીંગલી માટે એને પણ નાની ઢીંગલી બનાવી હતી કાપડમાંથી, પરંતુ એની જે નાની બહેન હતી એ બીમાર થવાને કારણે, બીમારીમાં સપડાઈને એટલે કે બીમાર થવાના કારણે આ દુનિયા છોડી ગઈ હતી, એટલે કે મૃત્યુ પામી હતી. અને એની યાદ આવતા દિવ્યેશની આંખમાં આંસુ આવી ગયા હતા. સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી બંધાવી ખુશ હતા. તેવામાં રિયા દિવ્યેશ પાસે પહોંચી. તેણે જોયું કે દિવ્યેશની આંખમાં આંસુ હતા. રિયા બોલી, લે
તારો હાથ કેમ ખાલી? જો તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે, લાવ તારો હાથ જો, ભેટ તો હું લઈશ જ હો. આમ બોલતા બોલતા તેણે દિવ્યેશને રાખડી બાંધી દીધી. દિવ્યેશે રાખડી જોઈ, તેના પર દિવ્યેશ વંચાયું. હવે ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીંજાયેલું હતું. હવે જુઓ બાળકો, દરેકે વિદ્યાર્થી એટલે કે દરેક બાળકે પોતપોતાના ભાઈ બહેન જોડે રાખડી બંધાવી અને દિવ્યેશની બહેન મૃત્યુ પામી હતી એટલે એને એ વાતનું ખૂબ જ દુઃખ હતું. એના કારણે એની આંખમાં આંસુ હતા અને આ બધું રિયા હતી એ જોઈ રહી હતી. તો સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી બંધાવી એટલે કે બધા પોત એકબીજાના ભાઈ બહેન જોડે રાખડી બંધાવીને ખુશ હતા. અને રિયાએ દિવ્યેશને આ રીતે જોયો એટલે એની પાસે ગઈ અને બોલી કે લે, એમ કે રાખડી લાય તારો હાથ, એમ કે હું તને રાખડી ગમે એવી રાખડી હું આજે તારા માટે લાવી છું, તો તારો હાથ લાવ, હું તને રાખડી બાંધી દઉં. હવે દિવ્યેશે જોયું તો જે રિયા રાખડી લાવી હતી એમાં દિવ્યેશ નામ લખેલું હતું. અને સેના વડે બનાવેલી હતી? તો ટીલડી વડે એનું નામ દિવ્યેશ નામ ગૂંથાયેલું હતું. અને આ જોઈ દિવ્યેશ ખૂબ જ ખુશ થયો એટલે ભીંજાયેલું હતું એટલે કે એના જે મન હતું એનું મન એ ખુશ થઈ ગયું. બરાબર, હવે જુઓ બાળકો, અહીંયા આપણે જોઈએ તો આ ત્રણ ચિહ્ન છે, અલ્પ વિરામ છે, આ ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, આ પૂર્ણ વિરામ છે, આ પણ પૂર્ણ વિરામ છે. બરાબર, હવે જુઓ બાળકો, આ પાઠની સમજૂતી આપણે અહીંયા સુધી મેળવી. હવે આગળ આપણે આ પાઠમાં આવતા કેટલાક પ્રશ્નોના જવાબ અને બીજું બધું શીખીશું. જય હિન્દ, જય ભારત.